બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ પછાત જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં ગજબની પ્રગતિ કરી છે અને પોતાની કોઠાસૂચથી દિવસે ને દિવસે ખેતીને સરળ બનાવી વિકસિત ખેતી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પછાતપણાનું કલંક વેઠી રહેલા આ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતીનો વ્યવસાય છે અને મોટી સંખ્યામાં લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હોવાના લીધે ખેતીમાં પાણીનો ઉપયોગ પર કરકસર કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે છે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકસાન થાય છે અને ખેતરમાં દવાનો છંટકાવની કામગીરીથી ખેડૂતો પરેશાન થઈ ઉઠતા હોય છે. અમારે બનાસકાંઠા જિલ્લો ખૂબ જ પછાત છે અને અહીંયા ખેડૂતોને જે દવા છોટવામાં ખેતરમાં જવામાં અને વરસાદ હોય તો અંદર ખેતરમાં જઈ શકતા નથી એટલે દવા છોટવામાં ખૂબ જ એમને તકલીફ પડે છે અને ખેતીમાં ઘણા બીજા પણ પ્રોબ્લેમ હોય છે એટલે બીજું આ બધું થવાથી સારું છે એમ ખેડૂતો માટે. હું અને મારો પરિવાર ઘણા સમયથી ખેતી સાથે સંકળાયેલા છીએ. અમારો ડીસા તાલુકાનો વિસ્તાર ટેટી શક્કર ટેટી અને શાકભાજીના પાકો સાથે સંકળાયેલો છે. ખૂબ જ મબલક ઉત્પાદન કરે છે પણ અમને આની અંદર લેબર ચાર્જનો ખૂબ ખર્ચ થાય છે અને આ બધા પાકોની અંદર દવાની પણ ખૂબ જરૂર પડે છે. તો અમે ટ્રેક્ટરથી દવા નોખો તો અમારે બે વીઘામાં દવા નોખવી હોય તો 4-5 લેબર આખો દિવસ કામ કરતા હતા તો લેબર ચાર્જ ખૂબ થતો હતો અને જે લેબર દવા નાખે એના સ્વાસ્થ્ય ઉપર પણ મોટી તકલીફ પડતી હતી, એમને શ્વાસ લેવાથી એના સ્વાસ્થ્ય ઉપર તકલીફ પડતી હતી. ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી કેટલી પડકારજનક છે તે ખેડૂતોએ જણાવ્યું ત્યારે ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતો માટેની આ મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ કર્યો અને જે રીતે ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થઈ શકતી હોય તો ખેતી કેમ ન થઈ શકે તે વિચારના પગલે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર લાવ્યો અને અત્યારે આ ખેડૂત તેના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યો છે. કન્વરજી વાઘણિયાએ જણાવ્યું હતું કે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતે થાય છે અને તેમાં પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતોને રક્ષણ મળે છે. મારી પણ સહમતી થઈ અને અમે એક ડ્રોન નવું વસાવ્યું અને ડ્રોન વસાવ્યા પછી અમારું જીવન એકદમ બદલાઈ ગયું અને અમારે જે 4-5 લેબર આખો દિવસમાં દવા છોડતા હતા એટલી જગ્યામાં માત્ર 7-8 મિનિટની અંદર દવા નંખાય છે. પાણીની ખૂબ મોટી બચત થાય છે, સમયની ખૂબ મોટી બચત થાય છે અને લોકોના સ્વાસ્થ્ય ઉપર અમારા લેબરના સ્વાસ્થ્ય ઉપર હવે તકલીફ નહીં થાય તો ખૂબ જ સારી વાત છે ડ્રોન વસાવ્યું. પછાત માનવામાં આવતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પછાત રહ્યા નથી. બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં પણ એક ક્રાંતિકારી બતાવી છે. ખેડૂતો માટે સૌથી અઘરો પ્રશ્ન ખેતરમાં દવાના છંટકાવ કરવાનો હતો, કારણ કે દવાના છંટકાવ દરમિયાન શરીર માટે હાનિકારક દવા તેમના શરીરને ચોંટતી હતી. આ ઉપરાંત સમય અને પાણીનો પણ બગાડ થતો હતો. ત્યારે આ તમામ તકલીફોથી છુટકારો મેળવવા માટે ડીસા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે નવો રસ્તો અપનાવ્યો છે. ડીસા તાલુકાના રાણપુર ગામના કન્વરજી વાધણિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં દવાના છંટકાવ માટે ડ્રોન વિકસાવ્યું છે અને ડ્રોનની મદદથી પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યો છે. ગણતરીની મિનિટોમાં આખે આખા ખેતરમાં આ ડ્રોન દવાનો છંટકાવ કરી નાખે છે, જે ખરેખર પછાત બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની મોટી હરણફાળ કહેવાય. અતુલ પટેલ સાથે બીકેન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકુર.